નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આવો, યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય, ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ ધર્માચાર્યોને સંદેશમાં આપવામાં આવ્યો છે. બાહ્ય ક્લેવર નહીં, આંતરિક ઉત્કૃષ્ટતા જોઈએ. લાગે છે કે ક્યાંક બહુ મોટી ગરબડ થઈ ગઈ છે, એકને બદલે બીજું સમજી લીધું છે. માત્ર ક્લેવરને જ સર્વસ્વ માની લેવામાં આવ્યો છે અને ઉપાસકે પ્રાણવાન બનવું જોઈએ એ વાતને ભૂલી જ જવામાં આવી છે. પૂજા પાઠની સાથે સાથે આધ્યાત્મવાદીની જીવનચર્યા પણ ઉચ્ચ કક્ષાની હોવી જોઈએ. તેના વ્યક્તિત્વમાં પ્રામાણિકતા અને ઉત્કૃષ્ટતાનો ઊંડો પૂટ હોવો જોઈએ. માત્ર બહારના ક્લેવરનું ધ્યાન રાખવું પૂરતું નથી. માટીની રમકડાની ગાયથી બાળકનું મન તો બહેલાવી શકાય છે, પરંતુ તેની પાસેથી દૂધની આશા રાખી શકાતી નથી. લાકડામાંથી મોટા હાથીની આકૃતિ તો બની શકે છે, પરંતુ તેની પર સવાર કરીને લાંબી મંજિલ પૂરી કરી શકાતી નથી. નકલી સિક્કા દેખાવમાં તો અસલી જેવા લાગે છે, પરંતુ દુકાનદારના હાથમાં પહોંચતા જ તે મજાકને પાત્ર બની જાય છે. નકલી તો નકલી જ રહીશ, તેનાથી માત્ર મન બહેલાવી શકાય, પરંતુ અસલી જેવું કામ થઈ શકતું નથી. નકલી અધ્યાત્મરૂપી રમકડાથી એક મોટું નુકસાન એ થાય છે કે આધ્યાત્મિકતા અને આસ્તિકતાના તત્વજ્ઞાનને જ લોકો અપ્રામાણિક અને અવિશ્વસનીય માનવા લાગે છે. તેને છેતરપિંડી સમજીને તેનાથી દૂર રહે છે. આવું થવાના કારણે આપ્ત વચનોને તથા સંસારના ઉચ્ચ કક્ષાના પ્રતિપાદનોને ભારે ક્ષતિ પહોંચે છે અને લોકો નાસ્તિક બનવા માંડે છે. તેની આડમાં અનૈતિકતા, અસામાજિકતા, અરાજકતા તથા અનિચ્છનીય બાબતોની બોલબાલા વધી જાય છે. ઉત્કૃષ્ટતા અને આદર્શવાદને લોકો બિનજરૂરી માને છે. મહાવત પાસે જો અંકુશ જ ના હોય તો ઉન્મત્ત થયેલો હાથી ગમે તે દિશામાં ચાલવા માંડે છે અને ગમે તેવો અનર્થ ઊભો કરે છે. આત્મિક તત્વોની સાથે જોડાયેલા ઉત્કૃષ્ટતા, મર્યાદાઓ અને પુણ્ય પરમાર્થના વિચારો જો ઉચ્છ્રલનતાની તરફ વળી જાય તો માનવ માનવ નહીં રહે, તે પ્રેત તથા પિશાચની જેમ ઉદંડ હરકતો કરવા માંડશે. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યોગ ઋષિનો આ દિવ્ય સંદેશ આપણા સૌના ઉજ્જવળ ભવિષ્ય માટેનો શ્રેષ્ઠ સંદેશ છે. મા જગદંબાની, મા ગાયત્રીની પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આ સંદેશ આપ સૌની પાસે પહોંચ્યો છે. તો હું આશા રાખું છું કે આ દૈવી સંદેશને માત્ર ને માત્ર પોતાને પૂરતો મર્યાદિત ન રાખતા તેને અન્ય ગ્રુપમાં પણ ફોરવર્ડ સતયોગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા છે. જય શ્રી કૃષ્ણ, જય જગદંબે, જય હિન્દ.